प्रतिष्ठित मैनेजमेंट इंस्टीट्यूट आईआईएम अमदावाद ना लोगो ने लईने इंस्टीट्यूट अने फैकल्टी आमने सामने आवी गया छे। ताजेतर में गवर्निंग बोर्ड इंस्टीट्यूट नो लोगो बदलवानी साथे संस्कृत शब्द नो पण हटावता विवाद छेड़ायो छे। लोगो बदलवानी समग्र प्रक्रिया पर फैकल्टीए सवालों उभा कर्या छे। फैकल्टीए कह्युं छे के आ अमारी ओळख पर ज हुमलो छे। फैकल्टीए एम पण कह्युं छे के गवर्निंग बोर्डे काउंसिल ने विश्वास में लीधी नथी। फैकल्टीना जणाव्या अनुसार गवर्निंग बोर्डे जूना लोगोनी जग्याए बे नवा लोगो बनाव्या छे, एक लोकल लेवल माटे अने एक इंटरनेशनल लेवल माटे। आंतरराष्ट्रीय लोगोमांथी संस्कृत शब्दों हटावी देवामां आव्या छे अने हालमां लोगोमां विद्या विनियोगद विकास लखेलू छे। फैकल्टी कहे छे कि आ संस्कृत शब्द अमारी ओळख छे। देशना विकास माटे प्रतिबद्ध विद्या एटले के संस्था साथे अमारुं जोडाण भारतीयतानुं प्रतीक छे। जो के हाल आ समग्र मामले तमामे मौन सेवी लीधुं छे। મારી સાથે આ મામલે સંવાદદાતા જનક છે વધુ માહિતી માટે। જી જનક, ગવર્નિંગ બોર્ડ અને ફેકલ્ટી આમને સામે આવી ગયા છે લોગોને લઈને અને અત્યારે તમામ લોકો મૌન સેવી રહ્યા છે, શું અપડેટ્સ છે? જનક સાથે ફરી એકવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ હાલના આ મોટા સમાચાર છે, આઈઆઈએમ અમદાવાદનો જે વર્ષોથી જૂનો લોગો છે તે લોગો બદલવાને લઈને આ વિવાદ છેડાયો છે। લોગોમાંથી સંસ્કૃત શબ્દ હટાવવાને લઈને પણ આ વિવાદ છેડાયો છે। બે નવા લોગો જાહેર કરવામાં આવ્યા છે, એક લોકલ લેવલ માટે, એક આંતરરાષ્ટ્રીય લેવલ માટે, અને આ લોગોને લઈને અત્યારે વિવાદ છેડાયો છે કારણ કે ફેકલ્ટી અને ગવર્નિંગ બોર્ડ છે તે ગવર્નિંગ બોર્ડ અને ફેકલ્ટી આમને સામે આવી ગયા છે। સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય લેવલ માટે બે લોગો બનાવ્યાની આ વાત છે અને આઈઆઈએમ અમદાવાદના લોગોને લઈને આંતરિક અત્યારે વિખવાદ જોવા મળી રહ્યો છે। સાથે જ આજે આઈઆઈએમ અમદાવાદનો જે લોગો છે તેમાં સંસ્કૃત શબ્દ લખેલો છે અને તે સંસ્કૃત શબ્દ નવા લોગોમાંથી હટાવવામાં આવ્યો છે, જેને લઈને ફેકલ્ટીઓ અત્યારે વિરોધ નોંધાવી રહ્યા હોય તેવું કહી શકાય કારણ કે ફેકલ્ટીઓ નારાજ છે। ફેકલ્ટી કહે છે કે આ સંસ્કૃત શબ્દ અમારી ઓળખ છે, દેશના વિકાસ માટે પ્રતિબદ્ધ વિદ્યા એટલે કે સંસ્થા સાથે અમારું જોડાણ ભારતીયતાનું પ્રતીક છે। ફરી એકવાર મારી સાથે સંવાદદાતા જનક દવે જોડાયા છે। જી જનક, આઈઆઈએમના લોગોને લઈને આજે વિવાદ થયો છે, શું મામલો છે આખો, શું અપડેટ્સ આવી રહી છે? હાજી, જે પ્રકારે વાત છે કે 1960 થી એક જે આઈઆઈએમ અમદાવાદનો જે લોગો છે એને બદલવા માટેનો નિર્ણય ગવર્નિંગ બોર્ડે લેવામાં આવ્યો છે, એ પ્રકારનો જે ફેકલ્ટી છે એ એમનું કહેવું છે। અને ફેકલ્ટીએ સૌથી પહેલા વિરોધ વ્યક્ત કર્યો છે કે આ પ્રકારે કોઈ પણ નિર્ણય લેતા પહેલા ફેકલ્ટીને વિશ્વાસમાં લેવાની જરૂર હતી અને વિશ્વાસમાં લીધા પછી ગવર્નિંગ બોડી કોઈ પણ નિર્ણય લઈ શકે ને। અત્યારે આમ જોવા જઈએ તો પ્રક્રિયા પણ નોર્મલી એ પ્રકારની હોય છે કે કોઈ પણ નિર્ણય લેતા પહેલા ફેકલ્ટીને જે છે ફેકલ્ટીને કન્સલ્ટેશન કરવું પડતું હોય છે। અહીં જે વિવાદ છે, મુખ્ય વિવાદ એ છે કે સંસ્થા દ્વારા બે લોગો તૈયાર કરવામાં આવ્યા છે, એક ડોમેસ્ટિક પર્પઝ માટે અને એક ઇન્ટરનેશનલ પર્પઝ માટે। અને ઇન્ટરનેશનલ પર્પઝ માટે જે લોગો તૈયાર કરવામાં આવ્યો છે એની અંદર જે સંસ્કૃત શબ્દો હતા એને ડ્રોપ કરવામાં આવ્યા છે। જે ફેકલ્ટી કાઉન્સિલનું જે કહેવું છે કે આ સંસ્કૃત શબ્દો એ સંસ્થાની ઓળખ છે અને એને આ રીતે ડ્રોપ કરવી એ સંસ્થાની ઓળખ પર સીધો હુમલો છે, તો એને ડ્રોપ ન કરી શકાય। જો કે ગવર્નિંગ બોડી તરફથી સામે કોઈ રિએક્શન નથી આવ્યું, પણ જે જાણવા મળ્યું છે સૂત્રો દ્વારા માહિતી એ પ્રકારે એમને એવું કહેવું છે કે ઇન્ટરનેશનલ જે બ્રાન્ડ છે આઈઆઈએમની એની સાથે આ જે શબ્દો છે એ મેચ નથી થઈ રહ્યા અને એના કારણે નવો લોગો બદલવાની આવશ્યકતા લાગી છે। આ જ આખા મુદ્દે ફેકલ્ટી અને ગવર્નિંગ બોડી એ આમને સામે આવી ગયા છે કારણ કે ફેકલ્ટીએ જે આઈઆઈએમના જે ડિરેક્ટર છે ડિસોઝા એમના વતી ગવર્નિંગ બોડીને આ પ્રકારે એક પત્ર પણ લખ્યો છે અને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે। અને હવે આખો મુદ્દો કારણ કે સંસ્કૃત શબ્દને ડ્રોપ કરવાનો મામલો છે બે લોગોને લઈને અને એને લઈને મોટો વિવાદ ગરમાયો છે। જી જનક, બિલકુલ આભાર આપનો। તો લોગોમાંથી સંસ્કૃત શબ્દો પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ કે સમગ્ર મુદ્દો શું છે। સર, શું કહેશો આઈઆઈએમમાં જે લોગો બદલવાને લઈને ફેકલ્ટી અને ઇન્સ્ટિટ્યૂટ આમને સામે છે, શું વિવાદ છે, શું કહેશો? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ વિશ્વવિખ્યાત સંસ્થા છે। 1961માં સંસ્થાની જ્યારે સ્થાપના થઈ ત્યારે જેમ દરેક એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂશનને લોગો હોય એ પ્રમાણે એનો લોગો એ જે એની બ્રાન્ડ બને એ નક્કી કરવામાં આવ્યો હતો। એ વખતે ડૉક્ટર વિક્રમ સારાભાઈ સંસ્થાના હેડ હતા અને ત્યાર પછી 1961થી અત્યાર સુધી એટલે 2022 સુધી એ લોગો એનો એ જ રહ્યો છે અને
સંસ્થાએ વૈશ્વિક કક્ષાએ પોતાનું નામ બનાવ્યું છે. હવે કોઈ પણ જાતના કારણ વગર આ સંસ્થાના લોગોને અત્યારના ચેન્જ કરવાનું ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર અને બોર્ડ ઓફ ગવર્નર્સે નક્કી કર્યું. હવે આ સંસ્થામાં કોઈ પણ ડિસિશન આ જાતનું લેવાનું હોય તો એમાં જે ફેકલ્ટી છે એનું એક બોડી છે, ફેકલ્ટી કાઉન્સિલ. એ ફેકલ્ટી કાઉન્સિલ જ્યાં સુધી નક્કી ના કરે ત્યાં સુધી આવા કોઈ ચેન્જીસ થઈ ના શકે. ફેકલ્ટી કાઉન્સિલ જે વસ્તુ નક્કી કરે પ્રપોઝલો એ બોર્ડમાં જાય અને પછી બોર્ડ એને અપ્રૂવ કરે. હવે આ કેસની અંદર ડાયરેક્ટરને શું ઈચ્છા થઈ હશે તે ભગવાનને ખબર, પરંતુ એ પ્રપોઝલ સીધી બોર્ડમાં ગઈ. ફેકલ્ટી મેમ્બર્સે કોઈને કશી ખબર નથી અને બસ ડાયરેક્ટરે ફેકલ્ટી કાઉન્સિલ મિટિંગમાં એનાઉન્સ કર્યું કે બોર્ડે આવું ડિસાઇડ કર્યું છે. તો નેચરલી ફેકલ્ટી મેમ્બર્સ એનો વિરોધ કરવાના જ, એનું કારણ કે ફેકલ્ટી મેમ્બરને પૂછ્યા વગર આવું કામ થઈ ના શકે. બે લોગો બનાવવાની વાત છે કે બે, એક ઇન્ટરનેશનલ લેવલે અને એક સંસ્કૃત શબ્દ હટાવવાનો પણ. હવે જુઓ, આઈઆઈએમ અમદાવાદનો હું ડાયરેક્ટર હતો 2002 થી 2007. એ વખતે આ ઇન્સ્ટિટ્યૂટનો જે લોગો છે જેમાં સંસ્કૃત શ્લોક છે, વિદ્યા વિનિયોગાદ વિકાસઃ, એટલે વિદ્યાના કમ્યુનિકેશન અને સ્પ્રેડથી બધાનો વિકાસ થાય, આ જે લોગોનું મહત્વ છે એ લોગોથી અમને તો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કોઈ પણ સંસ્થા સાથે કોલેબોરેશન કરવામાં કોઈ તકલીફ નડી નહોતી. 2006માં મેં 1 યર પ્રોગ્રામ ઇન્ટ્રોડ્યુસ કર્યો, એમાં 33% વિદ્યાર્થીઓ ફોરેન સ્ટુડન્ટ્સ હતા. આઈએમ અમદાવાદે ન્યુયોર્કમાં જઈને ઇન્ટરવ્યૂ કર્યા હતા એડમિશન માટે, લંડનમાં જઈને એડમિશન માટે ઇન્ટરવ્યૂ કર્યા હતા, ફોરેનની સંસ્થાઓ સાથે કોલેબોરેશન્સ કર્યા હતા. એટલે ઇન્સ્ટિટ્યૂટ ગ્લોબલ ક્ષેત્રે એનું રેન્કિંગ છે અને ગ્લોબલ બ્રાન્ડ તરીકે એને કોઈ દાડો કોઈ તકલીફ થઈ નથી. અમેરિકાની, યુરોપની યુનિવર્સિટીઓ 100-100 વર્ષ જૂની છે, એમના લોગો એમની પોતાની ભાષામાં છે અને એમણે કોઈ દાડો એ લોગો સાથે કોઈ દાડો કોઈ કોમ્પ્રોમાઇઝ કર્યું નથી. તો આઈઆઈએમ અમદાવાદે કોમ્પ્રોમાઇઝ કરવાની જરૂર શી છે? અને કોઈ પણ સંસ્થાના બે લોગો ના હોય, કે એક ડોમેસ્ટિક માર્કેટ માટે અને એક વિદેશના માર્કેટ માટે. એટલે આપણા દેશમાં આઈઆઈએમ જે રીતે જાણીતી છે એ જ રીતે વિદેશમાં પણ જાણીતી છે. અને આજે વિદેશમાં તો આઈઆઈએમ અમદાવાદના આટલા બધા વિદ્યાર્થીઓ છે, એ યુનિવર્સિટીઓમાં છે, કંપનીઓમાં છે, કંપનીઓના સીઈઓ તરીકે એ આવેલા છે. તો આઈઆઈએમ અમદાવાદ જાણીતું છે. અને મને નથી લાગતું એ એકચ્યુઅલી જો એક કરતાં વધારે લોકો હોય તો સંસ્થાની બ્રાન્ડ ડાયલ્યુટ થાય. એટલે આ ડિસિશન જે છે એ મને લાગે છે કે કોઈ પણ પ્રકારની વિચારણા વગર લેવાયું છે. અને આમાં હું બોર્ડ ઓફ ગવર્નર્સને રિસ્પોન્સિબલ ગણીશ, કારણ કે બોર્ડ ઓફ ગવર્નર્સે ફેકલ્ટીના અપ્રુવલ છે કે નહીં એ સવાલ ડાયરેક્ટરને પૂછવો બહુ જરૂરી છે. કારણ કે ફેકલ્ટીએ જે વસ્તુ અપ્રૂવ ના કરી હોય, ફેકલ્ટી કાઉન્સિલે જે પ્રપોઝલ અપ્રૂવ ના કરી હોય, એવી પ્રપોઝલ ઉપર બોર્ડ પોતાની મહોર લગાવી શકે નહીં. તો હવે શું, હવે આ વિવાદનો અંત કેવી રીતે આવશે? કારણ કે હવે તો ફેકલ્ટી મેમ્બર ને બોર્ડ જે છે, ગવર્નિંગ બોર્ડ, એ સામે. હા, એટલે લગભગ 45-50 ફેકલ્ટી મેમ્બર્સે પ્રોટેસ્ટ કર્યો છે. એટલે લગભગ ઇન્સ્ટિટ્યૂટની મેજોરિટી ફેકલ્ટીએ આના વિરુદ્ધ લખ્યું છે. ઇન્સ્ટિટ્યૂટના ફેકલ્ટી મેમ્બર્સે બોર્ડ તો આઈઆઈએમ અમદાવાદમાં લોગોને લઈને અત્યારે વિવાદ છેડાયો છે. આઈઆઈએમ અમદાવાદનો જે જૂનો લોગો છે તે જૂનો લોગોને બદલીને નવા બે લોગો બહાર પાડવામાં આવ્યા છે, એમાંથી એક લોકલ લેવલ માટે અને એક ઇન્ટરનેશનલ લેવલ માટે બે લોગો બહાર પાડવામાં આવ્યા છે. હવે વાત એ છે કે જૂના લોગોમાં લખેલું છે વિદ્યા વિનિયોગદ વિકાસ અને એ નવા લોગોમાંથી આ સંસ્કૃત હટાવી દેવામાં આવ્યું છે.